केंद्र सरकार द्वारा शेवाड़ा मानवीनगर आंगणा सुधी नळ द्वारा पीवानुं शुद्ध पाणी मळी रहे ते हेतुथी केंद्र सरकार द्वारा नल से जल योजना अमलमां मूकवामां आवी। ग्राम्य विस्तारना लोकोना सदुपयोग माटे आ योजना अंतर्गत सरकार द्वारा करोड़ों रूपियानी फाळवणी करी जे ते कॉन्ट्राक्टरों ने तेनी कामगीरीना कॉन्ट्राक्ट आपवामां आव्या हता। केन्द्र सरकार की योजना में कॉन्ट्राक्टरों तेमज तेमना मळतीयोनी मिलीभगतना कारणे केटलीक जग्याए योग्य कामगीरी नहीं करी योजनानो दुरुपयोग करी करोड़ों रूपियानुं कौभांड आचरवामां आव्युं होवानी बूमो उठवा पामी। बीजी तरफ वोटर एंड सैनिटेशन मैनेजमेंट ऑर्गेनाइजेशन एटले वास्मोना सब सलामतना दावा वच्चे पंचमहाल जिल्लाना शहरा मतविस्तार में आवेला शहरा अने गोधरा तालुकाना सादरा पोईडा खरोली कबीरपुर काबरिया तेमज खजूरी सहित विविध गामों में केन्द्र सरकार ने घेर घेर सुधी पाणी पहोंचाड़वानी नल से जल योजना की कामगीरी में वास्मोना कॉन्ट्राक्टरों अने तेओना मळतीयोना पापे योजना में गेरीतिना कारण ग्राम्य विस्तार लोकोने भर चोमासा हेन्डपंप पर पानी भरवा जवा मजबूर बनवो पड़्यो। गामना लोकोने आशा हती के घर आंगणा में नल से जल योजना नुं पाणी मळशे ते पाणी माटे राहत थशे, परंतु तेमना नसीब में जाने के हेन्डपंप नदी अथवा कूवा उपरनुं ज पाणी भरवानुं लख्युं होय तेम केन्द्र सरकार ने नल से जल योजना में कॉन्ट्राक्टरोए करोड़ोनुं कौभांड आचरी नल से जल योजना में योग्य कामगीरी नहीं करी सरकारना नाणानो दुरुपयोग कर्यो होवानुं सामे आव्युं छे। नळ मूक्या था पण पाणी नाही आवतं। अतार सीजनमां ढोरो बोरोन पीवडावानी तकलीफ पड़े, कईथी पाणी लावानुं? पंपेथी हेळू पड़े पाणी। अतार सीजन एवी शुं करवानुं? पाणी आवतुं नहीं, नळ मूक्याला पण तूटी गया, एटले तकलीफ तो थाय ढोरो बोरोन पीवडावानुं बधी रीते। कयुं गाम छे ने कयुं फळ्युं? कबीलपुर। कयुं फळ्युं? फळ्युं कबीलपुर नवी नगरी। બધાને પાણી બહુ તકલીફ છે હાલમાં, બધા હેડપંપથી પાણી ભરે છે, નળ સે જલમાં કોઈ કામગીરી થઈ નથી, નબળી કામગીરી છે, બિલકુલ બોગસ બરાબર, એનાથી અમને બહુ તકલીફ પડે છે, જેથી કરીને અમને રજૂઆત એવી છે કે નળ સે જલમાં પાણીનો લાભ મળે એવું કંઈક। કબીપુરમાં 10 ફળિયા 10 ફળિયામાંથી 1 ફળિયામાં બી પાણી આવતું નથી હાલમાં, બધા પંપથી બોલાવે છે, 1.5 કિલોમીટર દૂર જાય છે પાણી ભરવા માટે, અને તકલીફ ઘણી છે પાણીની કબીપુરમાં। અમારા ગામમાં નળ સે જલ માટે પાઇપલાઇન પૂરી થઈ ગયો, પણ બાકી સ્ટેન્ડ પોર્ટ આખા ગામમાં તૂટી ગયેલા અહીં આગળ તૂટી ગયેલા કારણ કે પાણી હજુ આ 2 વર્ષથી હજુ પાણી આવેલ નહીં આગળ ગામમાં। ઉપર બનાવવાની બિનકાળજીથી બનાવેલી હતા, સ્ટેન્ડ પર તૂટી ગયા। હા, પાણી આવ્યું નથી, પાણી પર બેઠાવાળાએ કામ કર્યું પણ બધું બાકી મૂક્યું, કાચું કામ કર્યું છે અને બધા નળ તૂટી પડ્યા છે, ફળિયાની વચ્ચે થોડા ઊભા કર્યા હતા, એટલે એક નળ છે નહીં અને પાણી આવતું નથી। પાણી અત્યારે અમે પંપનું વાપરીએ છીએ, કબીરપુર તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ। પાઇપો તૂટી પડેલી છે આગળ, પાણી આવ્યું નથી, પાણી અહીં નળમાં આવ્યું જ નથી, હપુચું આવ્યું નથી, લાઈન જોડ્યું નથી, ટાંકો પણ બનાવ્યો નથી, બધું જ કાચું કામ છે। શહેરા મત વિસ્તારના ખજૂરી કબીરપુર કાબરિયા તેમજ સાગરા જેવા ગામના લોકોનું કહેવું છે તેમના ઘર આંગણે સ્ટેન્ડ પોસ્ટ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ હજુ તેમાં સુધી એક ટીપું પાણી પણ નથી મળ્યું। કેટલીક જગ્યાએ તો હલકી ગુણવત્તાવાળા સ્ટેન્ડ પોસ્ટ બનાવાયા છે, તેમાં પણ ટેન્ડર મુજબ નળ નાખવામાં આવ્યા ન હોવાથી સ્ટેન્ડ પોસ્ટ અને નળ તૂટી ગયેલી હાલતમાં છે। પાઇપ પણ હલકી ગુણવત્તાવાળા અને નજીવા ખાડા ખોદીને નાખવામાં આવ્યા છે। ગામના લોકોનું કહેવું છે કે પાણી પહોંચાડવા માટે સંપ પણ બનાવ્યા નથી, ચાલો નળ નાખી દીધા એવા તો ઠીક છે, પણ સંપ જ બનાવ્યા ન હોય તો પાણી કઈ રીતે મળતું તે એક પ્રશ્ન છે। આ સાદરા ગામમાં કેડોન મોડા ફર્યું છે, જલ સે નળ યોજનામાં દરેક વસ્તુ ટકાઉ વાપરેલી નથી અને પ્લાસ્ટિકની નળીઓ વાપરેલી તો સમય જતાં તૂટી ગઈ છે અને અત્યારે મરણ હાલતમાં છે, એટલે બિલકુલ પાણી ચકલી ઉપર એક ગ્લાસ પણ ભરાયું નથી આને લગભગ 1.5 વર્ષ થયું। રજૂઆત એક વખત લેખિત આપેલી પંચાયતમાં, પછી આવેલા પુરવઠાવાળા તપાસ સુધી કરી ગયેલા, તપાસ ચાલુ છે એની। એ કીધું કે જે તે સમય ચાલુ થઈ જશે, એમ
એમને આ લગભગ 1.5 મહિના થઈ ગયા. શંકરના મુવાણા સાદરા ફરી એક, એમાં બહુ છત્રી ઘર હોય, એમાં કોઈ જગ્યાએ નળ ઊભા નહીં, બધા તૂટી ગયેલા, અને પાણી કે ચાલુ જ નહીં થયું, ખાલી જોઈ જોઈને જતા રહ્યા અહીં આવીને, ને રિપેર કરવા આવે તો કંઈક બે રિપેર કરે, પછી બાપ પાછા જતા રહે, નળ ફિટિંગ જ નહીં કરતા, હજુ પાણી ચાલુ થયું જ નહીં. કોઈ ટેન પોસ્ટ ઊભું જ નહીં, એક કે બી છત્રી ઘર એમ એક કે ટેન પોસ્ટ ઊભું જ નહીં. નળીને ડાયરેક્ટ જ ભરાઈ કરી દીધી, નળીને જેવી કોમ સિયોર એટલે ડાયરેક્ટ ઘર પડી જ જાય, બધા તૂટી તૂટી બધા ગરી ગયેલા છે, એટલા માટે કોઈ જગ્યાએ નળમાં પાણી નહીં થાય, અને કઈ જગ્યાએ ટેન પોસ્ટ ઊભાય નહીં. છત્રી ઘરમાં એક ઘરમાં કોઈ ટેન પોસ્ટ ઊભું નહીં. બારિયા વિજય નળ સે જલમાં કામ કર્યું હતું કોન્ટ્રાક્ટરે, એ કાચું કામ કર્યું છે, પાઇપો લગભગ 10 જગ્યાએ તૂટેલી છે અત્યારે, અને કનેક્શન જોઈન્ટ કર્યું નથી. એના પછી નળ જે ઊભા કરેલા, એક બી નળ ઊભો છે નહીં અત્યારે, બધા તૂટી ગયા છે. ને જૂના કનેક્શનમાં જે 45 નળ ઊભા કર્યા, એ બી કશું જ છે નહીં. અને એ બિલ લઈ ગયેલો છે, એ બિલ લઈ ગયેલો, એમાં અમને ખબર નહીં કે બિલ લઈ ગયો, અત્યારે ખબર પડે છે કે બિલ લઈ ગયું છે, કેવી રીતે ઉપાડ્યું અમને કોઈને ખબર છે નહીં, સરપંચને બી ખબર નથી. અમારા ગામમાં 300 ઉપર કનેક્શન હતા, એમાંથી તાણું કનેક્શન કરેલ છે હાલમાં, એ તાણે તાણું તાણું તૂટી ગયેલા છે, પણ તકલાતી હોય એટલે તૂટી જાય ને, લાઈન એવી ઉપરથી ઊભું કરી દીધું હોય, ઉપરથી ઉપર વજન આવે પાઇપની ઉપર એટલે પડી જ જાય, રહે નહીં, અડધાની પાઇપમાં તો તૂટીને પડી જ જાય, ને નીચેથી લીધું હોય તો સાહેબ ના પડે. ઉલ્લેખનીય છે કે શહેરના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ બરવાડ દ્વારા તેમના મત વિસ્તારમાં આવેલા શહેરા અને ગોધરા તાલુકાના અંદાજિત 90 જેટલા ગામોમાં નળ સે જલ યોજના હેઠળ કરવામાં આવેલી કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની અંગેની રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી. વાસ્મોના અધિકારી કર્મચારી કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી હલકી ગુણવત્તાની કામગીરી, કેટલીક જગ્યાએ અધૂરા કામો કર્યા હોવાના નાણાં મેળવી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો. બીજી તરફ વાસ્મો દ્વારા ધારાસભ્યે કરેલ રજૂઆત પૈકીના કેટલાક ગામોમાં પાણી પહોંચતું હોવાનું અને કામમાં કોઈ અનિયમિતતા જણાયેલ ન હોવાનો રિપોર્ટ કરાયો, પરંતુ જ્યારે જીએસટીવીની ટીમે તે ગામોની મુલાકાત લીધી તો પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. વાસ્મોએ કરેલ રિપોર્ટ પ્રમાણે તો નહીં, પરંતુ નળ સે જલ યોજના અંતર્ગત ગામ લોકોને પાણી મળતું ન હોવાનું ગામ લોકોએ પોતે જણાવ્યું. ગામ લોકોએ એવું પણ જણાવ્યું હતું કે નળ સે જલ યોજનાની કામગીરીમાં ગેરરીતિની રજૂઆત બાદ અધિકારી તેમની ટીમે મુલાકાત આવ્યા, તેમ છતાં અમને પાણી મળ્યું નથી. ગામમાં એવું પણ જાણવા મળ્યું કે 300 ઘરમાં પાઇપલાઇન કનેક્શન આપવાનું હતું, તેની જગ્યાએ માત્ર 93 ઘરમાં જ પાઇપલાઇનનું કનેક્શન અપાયું છે. ગામમાં નળ સે જલ યોજનામાં મંજૂર થયેલ રૂપિયા 14,35,000ની રકમ સામે 13,91,000 જેટલી રકમ એજન્સીને ચૂકવી દેવામાં આવી. આવું તો કેટલાક ગામોમાં થયું હશે. શહેરા મત વિસ્તારમાં થયેલ નળ સે જલ યોજનાની કામગીરીની સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો શહેરા મત વિસ્તારનો નહીં પણ રાજ્યના કેટલાક જિલ્લા અને તાલુકામાંથી પણ નળ સે જલ યોજનામાં કૌભાંડ બહાર આવે તો નવાઈ નહીં. કામ કરું છું અને શહેરાના તમામ ગામોની વિઝિટ અમે રોજે રોજ કરતા હોઈએ છીએ. એમાં જે કામગીરી કેવી થઈ છે, કેવી ક્વોલિટી છે, ગુણવત્તા, પાણી આવે છે કે નહીં આવતું, એ બધું અમે તપાસ કરીને દરેક અઠવાડિયે રિપોર્ટ એનો કરીએ છીએ. તો અત્યારે અમે 8-10 ગામોની મુલાકાત લીધી છે. એમાં કબીરપુર છે, કાબરિયા છે, ખજૂરી છે, પછી આ સાદરા છે, ખરોલી, ઉજડા, પોયડા, એ બધા અલગ અલગ ગામોની વિઝિટ કરી. એમાં તદ્દન ખરાબ કામગીરી માલુમ પડેલી છે, ક્વોલિટી 0% છે. એમાં પાણી બી કોઈ જગ્યાએ 100% આવતું નથી એક પણ ગામમાં, અને નળ સ્ટેન્ડ પોસ્ટ બી બધા પડી ગયેલા છે, કોઈ સ્ટેન્ડ પોસ્ટ ઊભા નથી, નળ લાગેલા નહીં હોતા, પાણી બી નથી આવતું, અને પેમેન્ટ બી લગભગ 80-90% ચૂકવાઈ ગયેલું છે દરેક ટેન્ડર મુજબ. દરેક ગામમાં કબીરપુરમાં તમે જુઓ તો 14 લાખનું કામ છે, એમાંથી 13 લાખ જેટલા તો પેમેન્ટ ઉપાડાઈ ગયેલું છે, ચૂકવાઈ ગયેલું છે, અને કામગીરી થઈ નથી, પાણી હજુ આવ્યું નથી કોઈ જગ્યાએ, એવું છે. અમે રજૂઆત જે સાહેબને રિપોર્ટ કરીએ, પછી સાહેબ એમની આગળ રજૂઆત કરે છે, પણ એનો લોકોનો જે ત્યાંથી જવાબ આવે છે એમાં 100% કામગીરી પૂરી બતાવેલી હોય છે, પાણી આવ્યું ચાલુ છે એવું બતાવેલું, પણ અહીંયા જે પરિસ્થિતિ સ્થળ ઉપર હોય પાણી કોઈ જગ્યાએ આવ્યું નથી, અને તૂટી ગયેલા છે સ્ટેન્ડ પોસ્ટ બધા.
રજૂઆત સાહેબે વાસ્મોમાં કરેલી છે, આગળ મંત્રીને બી કરેલી છે, મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરેલી છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ.